नमस्कार दर्शक मित्रों, नर्मा न्यूज साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, एक बाजु जी रीते दादा ने हमें नवी फ्रेश टीम तो बनी गई है, तेमा पण युवाओं ने साथे अनुभवी अत्यारे मंत्रियों ने क्या हवे खाता की सौंपणी पण करवामां आवशे, कोने क्यूं खातुं सौंपवामां आवशे तेने लईने सवाल यथावत जोवा मळ्यो छे। परंतु आ वखते भारतीय जनता पार्टी क्यांक नो रिपीट थियरी ने लईने अड़ीखम ऊभी होय तेवुं स्पष्टपणे अत्यारे हालतो जोवा मळ्યો છે, અને સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળ્યો છે। કારણ કે અત્યારની જે આ પરિસ્થિતિ છે, ક્યાંક નવા નવા ચહેરાઓની તરાલ જે વાતો કરવામાં આવી રહી છે, તેમાં હવે કયા નવા ચહેરાને હવે લાવવામાં આવશે, કોણ હવે નવું આવશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। અને નવા ચહેરાની વચ્ચે ક્યાંક આપણે પહેલાં પણ 60-40 રેશિયોની વાત કરતા હતા, 60-40 રેશિયો વચ્ચે અત્યારે તો સવાલ એ પણ હતો કે ભાઈ 60-40 કયા 40 જૂનાને રાખશે। પરંતુ આ વખતે તો 100% નો રિપીટ થિયરીને લઈને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કોને કયા ખાતાની ફાળવણી કરવામાં આવશે। કારણ કે દાદાની જે આ નવી યુવા ટીમ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, ફ્રેશ ટીમ એકદમ જોવા મળી રહી છે, અને હવે તે કેવી રીતે કામ કરશે, કારણ કે પડકારો ઘણા બધા છે અને તેની વચ્ચે તરાલ તો આ જે મંત્રીમંડળમાં પરિવર્તન કરવામાં આવ્યું છે, તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, મંત્રીઓ કેવી રીતે કાર્ય કરશે તેને લઈને પણ સવાલ યથાવત છે। અને સૌથી મોટો સવાલ એક જ છે કે જ્યારે આ શપથવિધિ તરાલ તો યોજી દેવામાં આવી, હવે ખાતાની ફાળવણીની વાત થતી હોય છે, અને ખાતાની ફાળવણી કઈ રીતે હવે કરવામાં આવશે, કારણ કે શક્યતાઓ એવી પણ વર્તાઈ રહી છે કે રાજેન્દ્ર ત્રિવેદીને ક્યાંક હવે નાણાં વિભાગ સોંપાઈ શકે છે, જીતુભાઈ વાઘાણીને મહેસૂલ વિભાગ, ઋષિકેશ પટેલને માર્ગ મકાન વિભાગ, એવા અલગ અલગ અત્યારે હાલ તો શક્યતાઓ તો જોવા મળી રહી છે, અને તેમાં પણ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। આ સાથે જ ક્યાંક અંધરેશ પટેલને પણ હવે આદિજાતિ વિકાસને જે અત્યારે ખાતું સોંપવામાં આવે તેવી પણ અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે। તો આજે હવે કેબિનેટની બેઠક હવે જે મળવા જઈ રહી છે, અને તેમાં કોને કયું ખાતાની સોંપણી કરવામાં આવશે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। તો એક બાજુ અત્યારે હાલ તો નાણાં ખાતું હોય કે પછી મહેસૂલ વિભાગ હોય કે પછી શિક્ષણ વિભાગ હોય કે પછી ઉર્જા વિભાગ, હવે કોને સોંપવામાં આવશે તે હવે થોડીક ક્ષણોમાં ખબર પડી જશે। આ દરેક મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પારસભાઈ જોશી, કે જેઓ કોંગ્રેસના નેતા છે, સત્યન કુલાબકર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે આ ત્રણ સૌથી પહેલાં તો સ્વાગત છે। યોગેશભાઈ, સૌથી પહેલાં હું આપણી પાસે આવવા માગીશ, આપણે ક્યાંક 60-40 વાત કરતા હતા કે 60% નવા ચહેરાઓ હશે અને 40% જૂના ચહેરાઓને રાખવામાં આવશે, પરંતુ આ તો આખે આખું અત્યારે તો નવા જ ચહેરાઓને લાવી દેવામાં આવ્યા છે, નવા ચહેરાઓની સાથે હવે ખાતાની ફાળવણી પણ હવે કરવામાં આવશે, તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ હવે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। યોગેશભાઈ, સૌથી પહેલાં તો આપ શું કહેશો, આખે આખું મંત્રીમંડળ જ હવે નવું બની ગયું છે? ભારતીય જનતા પાર્ટી એના સરપ્રાઈઝ માટે બહુ જાણીતી છે। સરપ્રાઈઝ આપવામાં ભારતીય જનતા પાર્ટી એમ કહેવાય કે નોબેલ પ્રાઇઝ જીતી લીધું છે। અત્યારે જે રીતે સરપ્રાઈઝ આપવામાં આવી છે, બહુ જ સારું કામ કરનારા વિજયભાઈ રૂપાણીના 9 દિવસની ઉજવણીમાં તો અમે એટલું બધું સાંભળ્યું કે સરકારે ખૂબ સરસ કામ કર્યું છે, અને એકાએક એમને ચિઠ્ઠી આપવામાં આવી કે ગાંધીનગર જઈને રાજીનામું આપો, એટલે આ એક સરપ્રાઈઝ હતી। નવા મુખ્યમંત્રીમાં માનનીય ભૂપેન્દ્રભાઈ ને નિમવામાં આવ્યા, એ પણ એક સરપ્રાઈઝ હતું। ભૂપેન્દ્રભાઈ આવ્યા અને એમણે જે કામગીરી, એમને શપથ લીધાના 18 કલાક થયા નથી, એ પહેલા તો એ જામનગર પહોંચી ગયા અને કામે લાગી ગયા, એટલે ખરા સંવેદનશીલતા તો એમણે બતાવી છે, કાર્યક્ષમતા એમણે બતાવી છે। હવે પ્રધાનમંડળની જયારે રચના કરવામાં આવે છે, મંત્રીમંડળની રચના કરવામાં આવે છે, ત્યારે જૂનામાંથી એક પણ નહીં અને બધા જ નવા લેવા, એનો અર્થ એવો થાય છે કે જૂના મુખ્યમંત્રી થી માંડીને આખો એમનું મંત્રીમંડળ એ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે, અથવા તો એ લોકો જે કઈ કામ કર્યા છે એ સંતોષકારક નહોતા એવું નક્કી થાય છે, અથવા તો એવો સ્વીકાર કરવામાં આવે છે, અને એને બદલે હવે તદ્દન નવા લોકોને અત્યારે મૂકવામાં આવ્યા છે। હવે આ નવા જે છે એમને કોઈ પણ જાતનો અનુભવ નહીં હોય, અને એના કારણે હવે જયારે એ લોકો સચિવાલયમાં બેસશે ત્યારે એમને કેવી રીતે કામ કરવું, ચોક્કસ ધારાસભ્ય તરીકે એમણે અમુક અગ્રવ જોયો છે, પણ આ બાબુઓ સાથે IAS ઓફિસરો અથવા તો અધિકારીઓ પાસે કેવી રીતે કામ લેવું એ બધું જ એમના માટે નવું હશે। હવે આને નાણાં વિભાગ સોંપાય ને આને મહેસૂલ વિભાગ સોંપાય એ એક આખી જુદી વસ્તુ છે,
અને એમાં બી મારો પ્રશ્ન એવો છે કે આ મિસ્ટર એક્સ નાણાં માટે યોગ્ય છે કે કેમ, એ એના માટેના શું સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે, અથવા તો આમને શિક્ષણ ખાતું સોંપવામાં આવશે અત્યારે જે કઈ અટકળો થઈ છે એ પ્રમાણે, તો એમનો શિક્ષણ બાબતે શું અનુભવ છે, અથવા તો એમનું શિક્ષણ બાબત આ બધું અત્યારે તો ચીફ મિનિસ્ટરને ખ્યાલ નહીં જ હોય, મોવડી મંડળને અથવા બીજા લોકોને ખબર હશે, જુદી વાત છે. એટલે આ રીતે કામ કરવાનું ભૂપેન્દ્રભાઈ માટે બહુ જ મુશ્કેલ થઈ જશે. અને એવું કહેવામાં આવે છે કે 2022ની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને આ બધા ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારે હવે 14 મહિના બાકી રહ્યા છે, એમાં માનનીય ભૂપેન્દ્રભાઈ અને બાકીના મંત્રીમંડળના સભ્યો કેવી કામગીરી બતાવે છે. કારણ કે અત્યારે એમની સામે એન્ટી ઇન્કમ્બન્સી, કોવિડ અને હાલમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર, આ બધું જોતા પ્રજામાં જે રોષ છે એને કેટલો શાંત કરી શકશે, અથવા 14 મહિનામાં એવી કેવી કામગીરી કરશે કે વધારે વોટ મેળવી શકાય. કારણ કે ડે બાય ડે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ તો નીચે જઈ રહ્યો છે, એ હકીકત છે. અને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર જીતવાનું એ બધું બરોબર છે, પણ હવે એ મુશ્કેલ છે. કારણ કે દરેક વસ્તુ હવે પ્રજા સમજી ગઈ છે કે ભાઈ અમે ગમે એને વોટ આપીએ, અમે ગમે એટલી વાહવા કરીએ, ભારત માતા કી જય બોલાવીએ, અથવા તો તમે કહો ત્યારે થાળીઓ ખખડાવીએ, પણ અમે તો જ્યાં છીએ ત્યાંના ત્યાં જ છે. 70 રૂપિયાનું પેટ્રોલ 100 રૂપિયા થાય કે 400 રૂપિયાનો ગેસનો બાટલો 800 રૂપિયા થાય, છતાં અમે તો જ્યાં છીએ ત્યાંના ત્યાં જ છે અને ડે બાય ડે વધવાનું જ છે. એક નાનો દાખલો આપું તો અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જે પેલો બાળકો માટેનો વિભાગ છે ત્યાં 54% વધારો આજે એકાએક થઈ ગયો. ક્યાંય ઘટવાની તો કોઈ વાત જ નથી કરતા. એટલે આ નવું પ્રધાનમંડળ આવે કે ના આવે, પ્રજાને શું ફરક પડે છે? આ બહુ સ્પષ્ટ વાત હું પ્રજા વતી કરું છું. અને પ્રજાને જે લોકોએ કોરોના કાળમાં સ્વજનો ગુમાયા છે, અથવા તો અત્યારે સૌરાષ્ટ્રમાં 3-3 દિવસથી એમને ખાવા નથી મળ્યું, કોઈ કાર્યકર કોઈ MLA ત્યાં ફૂડ પેકેટ વેચવા નથી ગયા. આજે રસ્તામાં આવતા મેં એક સરસ બોર્ડ વાંચ્યું કે માનનીય નરેન્દ્રભાઈને ધન્યવાદ, એમણે બધાને મફત અનાજ આપ્યું. બહુ આનંદ થયો મને મફત અનાજ. પણ અત્યારે 3 દિવસથી કોઈ ફૂડ પેકેટ વેચવા ત્યાં નથી ગયું, અને બધા MLA તો નિર્માણ ન્યૂઝના સ્ક્રીન ઉપર મેં એક દ્રશ્ય જોયું, 8-8 લાખ કેડ સમાડા પાણીમાં એક બેન ઉભા છે અને એમના એક નાનું બાળક તેડેલું છે. એ બેન એવો પ્રશ્ન પૂછે છે આપણા કેમેરામેનને અથવા તો આપણા પત્રકારને કે અમને વોટ આપો, વોટ આપો કેનારા ધારાસભ્યો ક્યાં છે? એ બેનને જવાબ ખબર નહીં હોય, પણ મને ખબર હતો કે અત્યારે બધા એર કન્ડિશન હોલમાં બેઠા છે, ગાંધીનગરમાં મજા કરે છે, અને પેલો મંત્રીનો લાડવો હાથમાં આવશે એની રાહ જોઈને બેઠા છે. તમે ભલે ભૂખ્યા રહો, તમને ભલે 3 દિવસથી ખાવા ના મળ્યું, એ લોકો તો બધા ત્યાં છે. યજ્ઞભાઈ, સૌરાષ્ટ્રના 48 જેટલા ધારાસભ્યો છે, દરેક ધારાસભ્યને દર મહિને 1.25 લાખ રૂપિયાનો પગાર મળે છે, ભથ્થા જુદા, અને 1.48 એટલી ગ્રાન્ટ મળે છે, 1.48 લાખ. આ બધા પૈસા તમે ત્યાં આપો અને આ લોકોને બેઠા થવાનું કરો. સરકારે એની રીતે મદદ કરશે, એ સર્વે કરશે, આ બધું કરશે, ત્યાર પછી જે કઈ સહાય થશે અને શું થશે આપણે જાણીએ છીએ. પણ તમે એટલી સંવેદના બતાવો, અને આ લોકો અત્યારે છાપરા વગર બેસી રહ્યા છે, ખાધા વગર બેસી રહ્યા છે, એમને મદદ કરો, તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક કર્યું એવું દેખાશે. બિલકુલ, અત્યારે હાલ તો સવાલ એ છે કે હવે ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે, કેવી રીતે કરશે, તેના લઈને સવાલ યથાવત છે. સત્યનભાઈ, આપની પાસે આવવા માંગીશ. 60-40નો ક્યાંક રેશિયોની વાત સામે આવી હતી કે ના 60% નવા ચહેરા, 40% જૂના ચહેરા રહેશે, પરંતુ આ વખતે આખે આખું નવું મંત્રીમંડળ કરી દેવામાં આવ્યું હતું. આખે આખા નવા મંત્રીમંડળની વચ્ચે અત્યારે જે ચર્ચા વિચારણાઓ ઘણી જોવા મળતી હતી કે કેવી રીતે કાર્ય કરશે કે શું કરશે, અને જ્ઞાતિ સમીકરણો પણ ક્યાંક ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો આખે આખું નવું મંત્રીમંડળ જ કેમ? પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જે મંત્રીઓ થયા છે એ લોકોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકો નવી જોમ, નવા જુસ્સા સાથે જે રીતના ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકર્તાઓ જે લોકોને નવી જવાબદારી મળી છે, એ વડોદરા થી લઈને ગાંધીનગર થી લઈને ગાંધીધામ સુધીનું એક નવું સોપાન સર કરવા જઈ રહ્યા છે, હું ચોક્કસપણે માનું છું. આવી હિંમત, નો રિપીટ કેબિનેટમાં નાખવાની હિંમત અને દીર્ઘ દ્રષ્ટિ,
એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીએ બતાડી શકે છે અને એના લીધે જ આજે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિથ ડિફરન્સ કહેવામાં આવે છે. એટલા માટે કે આવી પ્રકારની એક હિંમત આદરણીય નરેન્દ્રભાઈએ 2015માં પણ કરી હતી. 2015માં એમણે કોર્પોરેશનમાં તમામે તમામ કોર્પોરેશનની સીટો નો રિપીટ નાખી દીધી. કહેવાનો મતલબ એ છે કે કાર્યકર્તાઓની કેડર કેવી રીતના ઉભી કરવી, કેવી રીતના એ લોકોને જવાબદારી આપવી અને કેવી રીતના એક સંગઠનના દૃષ્ટિથી આખો વિષય લઈને ચાલવો, એ જો કોઈને શીખવું હોય તો એ ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવું જોઈએ, હું વ્યક્તિગત રીતથી માનું છું. સાથે સાથે આખા ગુજરાતને આજે આપ જોશો તો ઠેર ઠેર એવું એક વાતાવરણ ઉભું થયું છે કે દરેક કાર્યકર્તામાં એક નવી ઉર્જા છે. કોઈ સામાન્યમાંથી સામાન્ય આવતો વ્યક્તિ પણ આ પાર્ટીમાં ધારાસભ્ય થઈ શકે, સામાન્યમાંથી સામાન્ય પાર્ટીમાં આવતો એક કાર્યકર્તા એ મંત્રી થઈ શકે, એવી એક જે આખી કેડર ઉભી થઈ છે, એના લીધે આજે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે. અને હું આપના માધ્યમથી નવ નિયુક્ત તમામ મંત્રીઓને ખૂબ ખૂબ વંદન કરું છું અને અભિનંદન આપું છું. નવો પ્રયોગ કરવામાં આવ્યો હોય તેવું પણ નથી લાગતું સત્યનભાઈ ક્યાંક? જી, આ એક નવો પ્રયોગ માત્ર માત્ર ગુજરાતમાં જ કેમ કરવામાં આવ્યો? ગુજરાતમાં કે કોઈ પણ જગ્યા, અમે તો ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે ગુજરાતમાં જે રીતના કાર્યકર્તાઓ છે, 1 કરોડ 14 લાખ રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કેડરને ડેવલપ કરવામાં માને છે. આ કેડર બેઝ પાર્ટી છે એટલે ઝંડા લગાડતા લગાડતા ગડકરીજી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી બને છે. એ ખૂબ જ સામાન્ય ઝોનના કાર્યકર્તા કરતા આદરણીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી સુધી જઈ શકે છે. એટલે એવો કોઈ પણ એમાં અમે લોકો એટલે અને એક આ વસ્તુ જોઈ હશે કે આખા વિષય નો થિયરી કલ્પના જ કોઈએ નથી કરી. પોલિટિકલી આવી કલ્પના કરવી અઘરી વિષય હોય. ઘણા લોકો, ઘણા મંત્રીઓ ઘણી બધી પાર્ટીઓમાં એવી પરિસ્થિતિમાં હોય કે જેને ઇન્ડિસ્પેન્સિબલ એ લોકો શબ્દ વાપરતા હોય છે પોતાને કે ભાઈ અમારા વગર તો પાર્ટી ચાલે જ નહીં. એવી જે જગ્યા પર જે લોકો જે પાર્ટીઓમાં આવી કલ્પના થતી હોય એ આખી વ્યાખ્યાને ભારતીય જનતા પાર્ટીએ જૂઠી ઠેરાવી છે. બિલકુલ, અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, ક્યાંક અત્યારે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, મંત્રીમંડળ હવે કોને કયું ખાતું સોંપવામાં આવે તેને લઈને સવાલ યથાવત છે. પારસભાઈ, શું કહેશો આખી આખી પરિસ્થિતિ જે અત્યારે અત્યારે સર્જાઈ રહી છે ગુજરાતમાં તેના લઈને? જી યજ્ઞભાઈ, આપ એક શબ્દ વારે ઘડે બોલતા બહુ સરસ હતું, 60-40, 60-40 નો. તો હું તમને કહું કે આ જે નોન પરફોર્મિંગ એસેટ્સ જે હતી, જે છેલ્લા 4 વર્ષથી જે કામ કરતી હતી તેને હટાવવામાં આવેલી છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી જે રીતે નાયબ, જે રીતના એમના પ્રધાનમંડળમાં જે મુખ્યમંત્રી અને પારસભાઈ નોન પરફોર્મિંગ કઈ રીતે? કારણ કે અત્યારે તો જે ઘણું સારું એવું કાર્ય કર્યું હતું, 5 વર્ષની જે ઉજવણી આટલી બહુ મોટી કરી હતી, એટલે કે ક્યાંક નોન પરફોર્મિંગ કેવી રીતે? અત્યારે તે ભાજપના તો અત્યારે દરેક જ નેતાઓ એમ કહી રહ્યા છે ને સારામાં સારું કાર્ય કર્યું હતું ને એટલા માટે મેં આ ઉજવણી કરી છે. ભાઈ તમે એટલે ભાજપના નેતા વરને કોણ વખાણે, વરની માં. એટલે એમણે છેલ્લા 4 વર્ષની અંદર એવું કઈ કાર્ય જ કર્યું નતું કે જેની ઉજવણી કરવાની હોય. આજે કોરોનાની અંદર લાખો લોકો મૃત્યુ પામ્યા, બરાબર છે, તેને ભાજપના કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા જોવા ગયો નથી. જે રીતે મોંઘવારી વધી, બેરોજગારી વધી, મોંઘું શિક્ષણ થયું, ગેસના બાટલાના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, એટલે આ બધા મુદ્દાઓ જે છે એ સામાન્ય જનતાને સ્પર્શતા જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉપર ભાજપ સરકારે કામ જ કર્યું નતું. છેલ્લા 4 વર્ષથી તેમના નેતાઓએ, કાર્યકર્તાઓએ, કોર્પોરેટર અને એમએલએ પોતાના ખિસ્સા જ ભર્યા હતા. સામાન્ય જનતાને શું તકલીફ પડે છે તેમના પ્રત્યે તેમનું કોઈ ધ્યાન નથી. એનું સરસ ઉદાહરણ આપણે એક દિવસ પહેલાનું જોઈએ કે હમણાં જે નવા મુખ્યપ્રધાન બન્યા ભૂપેન્દ્રભાઈ, એક ખાનગી ચેનલે પૂછ્યું તો તેમણે એમ કીધું કે પેટ્રોલ તો જીવન જરૂરિયાતની વસ્તુ છે જ નહીં, અત્યારે જે છે એ ભાવ બરાબર છે. આજે સવારે ખાનગી ચેનલમાં ભાજપ મહિલા વિકાસ મોરચાની મહિલા જે પ્રમુખ જે છે જ્યોત્સનાબેન, એમણે એમ કહ્યું કે ગેસના બાટલાનો ભાવ વધ્યો એમાં સરકારનો કોઈ દોષ છે નહીં. એટલે આવા હાસ્યાસ્પદ નિવેદનો આપી અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. આજે હું તમને કહું કે કોરોનાના લીધે આજે ખાલી ગુજરાતની અંદર અમે જે કોવિડ-19 ન્યાય યાત્રા કાઢી,
બિલકુલ, અત્યારે સવાલ એ જ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, ક્યાંક અત્યારે સત્યનભાઈ કોંગ્રેસના જે પ્રવક્તા છે તેઓ એમ કહી રહ્યા છે કે 10,000 લોકોનો છે એટલે લોકોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવી અને ઇલેક્શન આવે એટલે ભારત પાકિસ્તાનનો મુદ્દો ચડાવી દેવો, હિન્દુ મુસલમાનના નામે ધર્મની ચટણી ચડાવી દેવી, એ રીતે કરીને સત્તામાં આવ્યા હતા. પરંતુ તેમને સામાન્ય લોકો, ગરીબ અને મધ્યમ વર્ગની જનતાની કોઈ પડી નથી. આજે જો પ્રધાનમંડળનું જે એમનું જે વિસ્તરણ કરવાનું હતું, એટલે નવા પ્રધાનો બનાવવાના હતા, સૌરાષ્ટ્રની અંદર આજે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, આટલી તેગડી મહામારી ફેલાઈ રહી છે, લોકો બેઘર થઈ ગયા છે, ખાવાનું બી મળતું નથી, તો શું અઠવાડિયા પછી આ સોગંદ વિધિ ના થઈ શક્યું? પરંતુ બધા જ સૌરાષ્ટ્રના નેતાઓ આજે ગાંધીનગરમાં એર કન્ડિશન હોલમાં બેસી અને પોતે મુખ્ય પ્રધાન બને તો પોતાને કોઈ પ્રધાન પદ મળે મુખ્ય એની પણ રાહ જોતા હતા, અને સૌરાષ્ટ્રની જનતાને મરવું હોય તો મરે, તેનું જે થયું એ થાય. એટલે જનતાએ જે ખોબલે ને ખોબલે વોટ આપ્યો છે તેની મજાક ઉડાવવાનું આ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું. અને હવે કેટલા મુખ્યમંત્રી બદલશે? એક મુખ્યમંત્રી બદલ્યા કે બે મુખ્યમંત્રી બદલ્યા કે? બિલકુલ, સવાલ ઘણા બધા છે અત્યારે, ઘણા બધા સવાલની વચ્ચે અત્યારે હાલ તો એક જ વાત છે કે પારસભાઈ એક મિનિટ પારસભાઈ, હું આપને રોકવા માંગુ છું. આપણે સત્યનભાઈને જ પૂછી લઈએ કે અત્યારે હાલ તો આ કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. સત્યનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે નોન પરફોર્મિંગ એસેટને અત્યારે હાલ તો ક્યાંક બહાર રાખવામાં આવ્યું અને નવાને લેવામાં આવ્યા હોય તેવી જે વાત અત્યારે કરી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? સત્યનભાઈ આપને અવાજ આવી રહ્યો છે? સત્યનભાઈ, યોગેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ મંત્રીઓ હવે શપથ લીધી જ છે, ખાતું હવે સોંપવાની વાતો અત્યારે જોવા મળી રહી છે, અને મેં જે પ્રમાણે કહ્યું કે અત્યારે નાણાં વિભાગે ક્યાંક અત્યારે કહી શકાય કે રાજેન્દ્ર ત્રિવેદીને, કનુ દેસાઈને આરોગ્ય મંત્રાલય જે હવે સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે, આ આખેખી નવી જે ટીમ સામે બનાવી દીધી છે, પડકારો ઘણા બધા છે, ઘણા પડકારોની વચ્ચે આ પરિવર્તન એ જરૂરી હતું? પડકારો સરકાર સામે અત્યારે એટલા બધા છે, દાખલા તરીકે શિક્ષણની વાત કરો તો શિક્ષણમાં અત્યારે આપણે ગુજરાત ક્યાંનો ક્યાં નંબર એનો જતો રહ્યો છે. માસ પ્રમોશનથી માંડીને બધા હાઈકોર્ટના ફટકાર વગેરે વગેરે તમે જુઓ તો એ જે કોઈ નવા શિક્ષણ મંત્રી બને એની સામે ખૂબ મોટા પડકારો છે. પ્રાઇવેટ સ્કૂલોના તરફથી થઈ રહેલી હેરાનગતિ, ક્યાંક લૂંટ શબ્દ બી વાપર્યો, આ બધું ઓછું થશે કે કેમ? એ જ રીતે મોંઘવારી, સામાન્ય માણસને જરા પણ પોસાય નહીં એ પરિસ્થિતિ અત્યારે આવી છે. કિસાનોના પ્રશ્ન હોય, કિસાનોને પણ કેટલી મુશ્કેલી પડી રહી છે. અત્યારે પડી રહેલા વરસાદની વાત બરોબર છે, પણ એ સિવાય પણ કિસાનોના જે પ્રશ્નો છે એને પણ કશું થતું નથી. ભરતીના પ્રશ્નો, બેકારી, રોજગારીના પ્રશ્નો, એ બધા પડકારો આ નવી સરકારે ઝીલવાના રહેશે અને એનો ઉકેલ કેવી રીતે લાવે છે એ જોવાનું રહેશે. એમાં જો સફળતા મળશે અથવા તો એમાં કંઈક પણ થોડા આગળ વધશે તો 2022માં ઉભા રહેવાનું ઠીક લાગશે. બાકી 2022માં કમનસીબે, ગુજરાતના કમનસીબે પ્રજા પાસે કોઈ ઓપ્શન નથી. અને મારા કોંગ્રેસના મિત્રને મારે કહેવું છે કે આ ઓપ્શન કંઈક મજબૂત કરો, કદાચ કોંગ્રેસની સરકાર ના આવે પણ એક મજબૂત વિપક્ષ તો આવે જ, અને સરકારના કાન પકડી શકે એવું કોઈ મજબૂત વિપક્ષ આવે, એટલા માટે મહેનત કરો. બાકી આ સરકાર સામે જે પડકારો છે એની પહોંચી વળવા માટે ઘણું ઘણું કરવું પડશે, અને માત્ર હવે 14 મહિના છે. 2022ની ઇલેક્શનમાં તમારે સારો દેખાવ કરવો હોય તો આ 14 મહિનામાં ઘણું બધું કરી બતાવવું પડશે. બિલકુલ, ઘણું બધું કરવું પડશે સત્યનભાઈ.
सवाल घणा बधा छे अने जे प्रमाणे पारसभाईए कह्युं के अत्यारे नॉन परफॉर्मिंग एसेट ने अत्यारे आ तो हटावी લેવામાં આવી છે, શું કહેશો આપ તેના લઈને? એટલે હું પારસભાઈની વાત ખૂબ શાંતિથી સાંભળતો હતો, મારો પાછો ફોન પેલો ડિસ્કનેક્ટ થઈ ગયો, પણ હું એમનો જવાબ શાંતિથી આપવા માંગીશ. એમણે તો આખી વાત મારી માની. એક કે એ કોણ કહી રહ્યું છે કે વડોદરા શહેરનો જે પ્રમુખ ચૂંટણી હાર્યા પછી રાજીનામું આપ્યું, એમની પાસે બીજું કોઈ નામ નથી, એ વિકલ્પ લઈ નથી શકતા, એવા કોંગ્રેસના વ્યક્તિ આવી બધી વાતો કરે છે? આ કોણ કહી રહ્યું છે કે જે ગુજરાત પ્રદેશમાં પણ જે હાર્યા પછી જેમણે રાજીનામું આપ્યું, એમની પાસે કોઈ વિકલ્પ નથી, કોઈ નામ નથી આવી રહ્યું, એ લોકો એટલો નિર્ણય નથી લઈ શકતા કે કોને મૂકવું કોને ના મૂકવું, કેમ? કારણ કે એ લોકોને બળવાની બીક લાગે કે જે થોડા ઘણા બચ્યા છે એ પણ ભાગી જશે, એવી એક એ લોકોને બીક લાગતી હોય છે. રાષ્ટ્રીય લેવલ પર પણ આપ વિચાર કરો કે રાહુલ ગાંધી જેને ઓલમોસ્ટ અડધી સેન્ચુરી મારી છે હારવાની બાબતમાં, એમણે પણ રાજીનામું આપ્યું, એમનું પણ રાજીનામું સ્વીકાર્યું, પોતે જ સ્વીકાર્યું, પોતે જ આપ્યું, જે કઈ કર્યું એ લોકોએ, પણ આજની તારીખમાં પણ એમની પાસે એડહોક પ્રમુખ છે. આ એ લોકો વાત કરી રહ્યા છે કે જેમની પાસે પોતાના પ્રમુખ પર એડહોક ચાલે છે ત્રણે ત્રણ જગ્યા પર. હું ત્રણે ત્રણ જગ્યા દાખલા આપ્યા, વડોદરા પણ એવું, ગુજરાત પ્રદેશ પણ એવું, અને રાષ્ટ્ર પણ એવું. જે લોકો પોતાના પ્રમુખ નક્કી નથી કરી શકતા બળવાના બીકે, પોતાના જે બચેલા રહેલા લોકોને ભાગવાના બીકે, એ લોકો યાર અમને લોકોને શિખામણ આપે છે? અને એ કેવી શિખામ કે ભાઈ આ તો ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી લાઈને જે 23 મુખ્ય જે અમારા મંત્રીઓ હતા એમની જગ્યા પર નવા ચહેરા આપી શકે, એટલે એનો તમે અભિનંદન આપવું જોઈએ. એની જગ્યા પર તમે અને તમારે, વેન યોર હાઉસ ઇઝ નોટ ઇન ઓર્ડર, વાય ડુ યુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ સમબડીઝ અધર એ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં કામ નતું કર્યું. એટલે ભાઈ કેવી રીતના ભારતીય જનતા પાર્ટી માટે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે, હું બીજો મુદ્દો મૂકવા માંગીશ કે અમારા માટે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું જે માપદંડ હોય ને, એ હંમેશા માપદંડ એ ઇલેક્શન હોય છે. છેલ્લા પેલું કોવિડ પછી આવેલા બાય ઇલેક્શન ચૂંટણીમાં શું થયું, વડોદરા થી લઈને દરેક મહાનગરપાલિકાની ચૂંટણીમાં શું થયું, એટલે આવી બધી વાતો કરવી કે કોઈ સરકાર કામ નથી કરી રહી, એ લોકોમાં બહુ રોષ છે, રસ્તો દરવાજો બતાડશે ને ખિડકી બતાડશે ને ઘર બતાડશે, આવું બધી વાતો કરીને તમે જે પ્રયત્ન કરતા હો મિત્ર, ભારતીય જનતા પાર્ટી જે રીતના એમણે કાર્યના બળ પર, જે પોતાના સેવાના સથવારે અને સંગઠનના સથવારે, કે મને ખાલી એટલો જવાબ આપે કે કેમ ચૂંટણી હારો છો તમે? એક એક વાર ચૂંટણી હારે છે, 26-26 લોકસભા તમે હાર્યા, કેમ હારો છો? હવે તમે કહેશો કે હા કદાચ તમારી પાસે એક કારણ છે, તો હું તમારા માધ્યમથી કહી શકું, એ છે ઈવીએમ નું, કે ઈવીએમ ના લીધે કદાચ કઈક તકલીફ પડે છે. એટલે આવી બધી ગોલ 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 વાતો કરવી કોંગ્રેસના કોંગ્રેસને શોભતી નથી. એક સવાલ એ પણ છે કે જ્યારે ઉત્તરપ્રદેશની પણ ચૂંટણી હવે જે થવા જઈ રહી છે, મધ્યપ્રદેશની પણ હતી, તેમાં આ પ્રકારનો કોઈ પણ અભિગમ ન યુઝ કરવામાં આવ્યો, સીધો જ ગુજરાતમાં યુઝ કરવામાં આવ્યો છે આ નો રિપીટ થિયરીનો. ચાલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ભાઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તેમાં દરેક માત્રા તો બદલી દેવામાં આવ્યા હતા કોર્પોરેટર નામ, અને આખી આખી યુવા ટીમ બનાવી હતી. તો આ જે અભિગમ અત્યારે તો આ ગુજરાતમાં જ કેમ અપનાવવામાં આવી રહ્યો છે, તે એક સવાલ યથાવત છે. કોઈ જગ્યાથી તો શરૂઆત કરે ને માણસ, કોઈ જગ્યાથી શરૂઆત કરે, અને એ શરૂઆત એને ગુજરાતથી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી બીએમસી હોય કે પછી જેએમસી હોય, દરેક જગ્યાએ અત્યારે તો આ રીતે શરૂઆત કરવા, એટલે કેમ ગુજરાત જ કેમ? ના, બધી જગ્યા પર આવા વિષયો લઈ શકાય. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે પક્ષ કરતા કાર્યકર્તા, જે કાર્યકર્તા છે એ મહાન છે, અને કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી આપી શકે પાર્ટી. અમારામાં હું આપને આ જ માધ્યમથી બીજા ચાર દાખલા આપું, એટલે બીજા ચાર નામો લઈને આપને કહું કે નરેન્દ્ર દામોદર દાસ મોદીજી, દામોદર દાસ મોદી કોઈ દિવસ રાજકીય પાર્ટીના કે કોઈ પોલિટિકલ પાર્ટીના ભાગ નથી. સત્યન નંદકુમાર કોલાપકર આપની સામે જે ડિબેટ કરવા બેઠો છે, એક સામાન્ય કાર્યકર્તા, પણ મારા વડીલ કે મારા કોઈ ફેમિલીનું કોઈ રાજકારણમાં નથી. જો એવી જ રીતના આપ મુખ્યમંત્રીની વાત કરો, તો આનંદીબેન પટેલના પરિવારમાંથી કોઈ રાજકારણમાં નતા, કેશુભાઈના પરિવારમાંથી, અમારા અહીંયા ખાલી ને ખાલી એક ગાંધીની ડેફિનેશન પર ભારતીય જનતા પાર્ટી હોદ્દાની લાણીઓ નથી કરતી. આ હું આપના માધ્યમથી કહેવા માંગીશ, કેમ? કારણ કે અમે લોકો પારસભાઈ જી આપ છેલ્લે શું કહેવા માંગશો કે
અત્યારની જે પરિસ્થિતિ છે ને તેમાં પણ સત્યનભાઈએ કહ્યું કે અત્યારે ઘણા બધા પ્રયોગો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંકથી તો એક શરૂઆત કરવી જ પડે. શું કહેશો આપ છેલ્લે આની ઉપર? હેલો, યોગેશભાઈ, છેલ્લે હું આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે પ્રમાણે સત્યનભાઈએ કહ્યું કે ના, એક શરૂઆત તો કરવાની એ ઘણી જરૂર હતી અને તે શરૂઆત અત્યારે હાલ તો ગુજરાતથી જ કરવામાં આવી રહી છે અને તેમાં પણ ક્યાંક આ નવા ચહેરાઓના નામ જે હવે સામે આવ્યા છે, શું કહેશો આપ છેલ્લે? કારણ કે ખાતાઓ હવે સોંપવાની તૈયારી પણ અત્યારે જે વર્તાઈ રહી છે તેના લઈને. સત્યનભાઈએ કીધું એ પ્રમાણે આ એક નવો પ્રયોગ છે અને આ પ્રયોગ શા માટે કરવો પડ્યો? પ્રશ્ન એ છે કે તમારી પાસે સરસ ગોઠવાયેલી સરકાર હતી, સરસ મજાના સંવેદનશીલ મુખ્યમંત્રી હતા, બધા કેટલા કાબિલ મંત્રીઓ હતા, તો પછી આ આ નવું પ્રધાનમંડળ રચવાની શું જરૂર હતી અને આ નો રિપીટ થિયરીની શું જરૂર હતી? મને એવું લાગે છે કે આ માત્ર ને માત્ર એક મજબૂરી હતી કે 2022 માં અમને હવે વોટ નહીં મળે. પ્રજામાં રોષ એટલો બધો છે, એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ તો જુદી વાત છે પણ જોરદાર રોષ છે, એટલે આ પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે. ક્યાંકથી ને ક્યાંકથી શરૂઆત કરવી પડે, એનો અર્થ એવો થાય છે કે જો તમે ગુજરાતમાં શરૂઆત કરી તો હવે યુપીમાં ઇલેક્શન આવે છે ત્યાં પણ કદાચ તમે આ કરશો, અથવા તો બીજે જે આવે છે ત્યાં પણ આ કરશો. એવું નથી, આ અહીંયા કોઈ મજબૂરી હતી અને કેટલાક કારણો જે જાહેરમાં નથી આવ્યા એ એના કારણે આ બધું થયું છે. અને હવે પ્રધાનમંડળની રચના આજે થઈ, જે લોકો પ્રધાનમંડળમાં જેમનો સમાવેશ નથી થયો એમનો રોષ સહન કરવાનો હવે જયારે પાર્ટીને આવશે એ તો 2-4 દિવસમાં ખબર પડશે. કુંવરજીભાઈ બાવળિયાએ ભલે બહુ સરસ રીતે વાત કરી કે પાર્ટીનો આદેશ મને શિરોમાન્ય છે. એ કોંગ્રેસમાં હતા ત્યારે કેટલો શિરોમાન્ય હતો કે પાર્ટી છોડીને જતા રહ્યા અને 3 કલાકમાં કેબિનેટ મંત્રી થઈ ગયા. અને એમના વિસ્તારમાં આજે ગઈકાલથી આપણે જે ત્યાં જોઈએ છે, જે બનાવો બની રહ્યા છે એ શું બતાવે છે? એટલે અને બીજા ઘણા મંત્રીઓ છે કે જેમના નામ નથી આવ્યા, એ લોકો તરફથી શું રિએક્શન આવશે એ હવે 2-3 દિવસમાં જોવા મળશે. પાર્ટીનું શિસ્ત અને કેડર બેઝ આ બધું હવે ખબર પડશે. કુંવરજી બાવળિયાના પ્રદેશમાં જે થઈ રહ્યું છે એ કેડર બેઝ જે બધું થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ. એટલે હવે 3 દિવસ આપણે રાહ જોવાની જરૂર છે કે શું આવે છે. બાકી મને આનંદ એટલો થશે કે આ નવા નવા નિમાયેલા મંત્રીઓને આપણે શુભેચ્છા પાઠવીએ કે ગુજરાતનું કલ્યાણ થાય એવું કંઈ કામ કરે અને સૌરાષ્ટ્રમાં આવેલી આફતને પહોંચી વળવા માટે પાર્ટી તરફથી કોઈ આદેશ આપવામાં આવે. બિલકુલ, અત્યારે જે રીતે મારી જોડે પણ ઘણો સમય ઓછો છે પારસભાઈ, હું હવે આપને પણ રોકવા માંગુ છું. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ, જે બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે, કોને કયા ખાતા હવે સોંપવામાં આવશે તેને લઈને અત્યારે સવાલ યથાવત છે, તેની સાથે યોગેશભાઈ, સત્યનભાઈ અને પારસભાઈ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આપશો. નમસ્કાર.